આપણા દાદી નાની માટીના વાસણમાં રસોઈ કરતા હતા. ધીમે ધીમે સમય બદલાયો અને કિચનમાં એલ્યુમિનિયમ, સ્ટીલ અને હવે નોન સ્ટીકના વાસણનો ઉપયોગ વધી ગયો છે. આ વાસણને લીધે મહેનત પણ ઓછી પરંતુ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવાનું શરૂ થઈ ગયું છે. માટીના વાસણમાં બનેલી રસોઈના ફાયદા જાણીએ આયુર્વેદિક ફિઝિશિયન ડોક્ટર શ્રી લલિતા અવિનાશ અને કલનરી એક્સપર્ટ પુલકિત શર્મા પાસેથી આ વાસણમાં બનાવેલી રસોઈ વિશે ડોક્ટર અવિનાશે કહ્યું કે આમાં કુકિંગ ઓઇલ ઓછું જોઈએ છે, તેમાં બનતી રસોઈની સ્મેલ લાંબા સમય સુધી ટકી રહે છે, સાથે જ વાસણ એટલા મોંઘા પણ નથી હોતા. જો ખરીદતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું કે વાસણ પર પોલિશ કરેલી હોવી ન જોઈએ. આકર્ષક દેખાવ માટે કરેલી પોલિશ તમને બીમારી પાડી શકે છે. અને કલનરી એક્સપોર્ટ પુલકિતે કહ્યું, આ વાસણની ખાસિયત એ છે કે તેમાં ભોજન બનાવ્યા પછી રસોઈનો ટેસ્ટ વધી જાય છે. તેમાં રાંધેલી રસોઈ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ રસોઈ ફૂડ એસિડિટી કંટ્રોલ કરે છે, એટલું જ નહીં પણ ભોજન આરામથી પચી જાય છે. માર્કેટમાં માટીમાંથી બનાવેલા ઘણા પ્રકારના વાસણો જેમ કે કઢાઈ, હાંડી અને લોઢી મળે છે. તેની મદદથી તમે સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર ભોજન બનાવી શકશો.